હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડસીવા ચેનલ પર આપસૌનું સ્વાગત છે. મીઠો લીમડો અને મેથી દાણા હું કહું છું એવી રીતે બપોરના ભોજન પહેલાં એક ગ્લાસ ઉકાળીને પી લો. મિત્રો, ખરેખર આ જે બેનું પાણી છે એ તમારે બપોરના ભોજન પહેલાં પીવાથી ઘણા બધા ફાયદાઓ થશે. વજન ઘટશે, કમરના ઇંચ ઘટશે, થાથણની ચરબી ઘટશે, પેટની ચરબી ઘટશે, ખભાની ચરબી ઘટશે, એ પણ કોઈ પણ પ્રકારના એક્સરસાઇઝ વગર, ડાયટ વગર. તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારે બપોરના ભોજનના એક કલાક પહેલાં આ વેઇટ લોસ ઉકાળો બનાવવાનો છે. માત્ર ને માત્ર મીઠો લીમડો અને સાથે સાથે મેથી દાણાનો ઉપયોગ કરવાનો છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી દાણા ઉમેરી દેવાના છે. મેથી દાણાની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, ઘણા બધા મિનરલ્સ, વિટામિન્સ છે. મેથી દાણા આપણા શરીરની અંદર છે ઘણા બધા રોગોથી આપણને બચાવવાનું કામ કરે છે. મેથી દાણાની સાથે સાથે આપણે મીઠા લીમડાના 15-20 પાન એડ કરવાના છે. આ મીઠા લીમડાના પાન પાચન તંત્ર ઘોડા જેવું બનાવે છે, એટલા માટે જ આપણે ભોજન પહેલાં આનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, ભોજન પહેલાં આનો ઉપયોગ કરવાથી તમે જે પણ ભોજન ખાવ છો એનું યોગ્ય રીતે પાચન થશે, તમારા શરીરની અંદરની ચરબી છે જળમૂળમાંથી ઉખડી જશે, તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ થશે. સૌથી મોટો ફાયદો કે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે. જે લોકો ભૂખ્યા નથી રહી શકતા, જે લોકો એક્સરસાઇઝ, યોગા નથી કરી શકતા, એમના માટે આ ઉપાય સૌથી બેસ્ટ છે. શિયાળામાં તમે રોજ જે ભોજન જમો છો એકદમ હેવી કેલરી વાળું હોય છે, જેમ કે મેથીના લાડુ હોય છે, ગુંદર પાક હોય છે, ખજૂર પાક હોય છે, અને શિયાળામાં ખાવું જ જોઈએ. આખા વર્ષ દરમિયાન શિયાળામાં જે ખાધેલો ખોરાક છે તે ઉગે છે. આખા વર્ષ દરમિયાન આપણે એનાથી સાંધાના દર્દ થતા નથી, આપણને ક્યાંય કોઈ બીમારી થતી. તો બીમાર તો જે લોકોને પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, જે લોકો નથી ખોરાક ખાઈ શકતા, તો હવે ખાવાનું શરૂ કરી દો. કારણ કે તમે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવો, અથવા આ વેઇટ લોસ ડ્રિંક્સ નથી, આ એવું ડ્રિંક્સ છે જે તમને ઘણા બધા રોગોથી દૂર રાખશે. તો અહીંયા તમે જે આ વેઇટ લોસ ડ્રિંક્સ જે તમે લો છો એ વેઇટ લોસ ડ્રિંક્સ બપોરના ભોજનના એક પહેલા કલાક પહેલા બનાવવાનું છે. તો એક ગ્લાસ પાણી અંદર એક ચમચી મેથી દાણા અને સાથે સાથે 15-20 મીઠા લીમડાના પાન. આ મીઠા લીમડાના પાન તમારા શરીરની અંદર 300 જેટલા પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ દૂર કરે છે. કડવા મેથીના દાણા અને મીઠા લીમડાના જે પોષક તત્વો છે તે તમારા શરીરની અંદર ચરબી બનવા દેતા નથી, જૂની ચરબીનો નિકાલ કરે છે, ઘણી બધી રીતે ઉપયોગી છે. તો ચલો આપણે 10 મિનિટ માટે ઉકાળી લઈએ. તો અહીંયા આપણે ગેસ પર આ બંનેનું પાણી ઉકાળી લીધું છે. તમે જોઈ શકો છો મેથી દાણા અને મીઠા લીમડાનો આ પાણીનો કલર એકદમ ડિફરન્ટ થઈ ગયો છે, નજીકથી બતાવું છું. તો મિત્રો, ગેસની આંચ મેં બંધ કરી દીધી છે, આવી રીતે કલર ચેન્જ થાય એટલે હું ફળું ગરમ ગરમ પાણી પી લેવાનું છે. એ પછી આપણે ભોજન કરવાનું છે. યાદ રહે પણ આ વેઇટ લોસ ડ્રિંક્સ પીતા વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તીખું તળેલું બહારનું નથી જમવાનું, જે જમો એ ઘરનું જમો, ભૂખ કરતાં ઓછું જમો અને નિયમિત રીતે 20-25 મિનિટનું વોકિંગ કરો. તમને ફાયદો ચોક્કસ થશે. તો ખરેખર આ માહિતી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. ચલો ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. મીઠો લીમડો અને મેથી દાણાનું આ પાણી શું તમને ખબર છે કે તમારા કમરની ચરબી, સાથળની ચરબી ઘટાડી શકે છે. એ પણ કોઈ પણ પ્રકારના એક્સરસાઇઝ વગર, યોગા વગર, ભૂખ્યા રહ્યા વગર. તો ચલો જોઈએ કોઈ પણ પ્રકારની માથાકૂટ વગર, માથા ચપ્પી વગર કેવી રીતે તમારું વજન ઘટે છે તેની રેસીપી. વિડીયો પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. ચલો આપણે જોઈએ રેસીપીનો વિડીયો.